હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એવા બહેનો કે માતાઓ વિશેની કે જેઓ ગર્ભવતી છે, જેઓ પ્રેગ્નેન્ટ છે, તેમની ડિલિવરી નોર્મલ એટલે કે સામાન્ય થઈ જાય અને સિઝેરિયનથી બચી શકાય, એટલે કે સિઝેરિયન થવાના ચાન્સ ખૂબ જ ઘટી જાય અને નોર્મલ ડિલિવરી સામાન્ય ડિલિવરી થવાના ચાન્સ છે તે ખૂબ જ વધી જાય તેના વિશેની. જી હા મિત્રો, તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, આજના વિડીયોમાં હું જે વાત કરવાનો છું એ છે 14 મુદ્દાઓ, એવા 14 મુદ્દાઓ કે જેનું પાલન કરવામાં આવે તો ચોક્કસથી તમારી નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ છે તે ખૂબ જ વધી જાય છે. તો ચાલો સીધી જ મુદ્દા પર વાત આવે લઈ આવું. તો પહેલો મુદ્દો છે મુદ્દા નંબર 1, કે જેમાં તમારે શું કરવાનું છે. તો મિત્રો, આવા બહેનોએ, આવી માતાઓએ હંમેશા પહેલું તો સ્ટ્રેસથી દૂર રહેવાનું છે. જી હા, સ્ટ્રેસ એટલે કે તણાવથી બને તેટલું દૂર રહેવાનું છે. અને આજુબાજુમાં પણ એવા લોકો સાથે રહેવાનું પસંદ કરો કે જે લોકોની સાથે તમે આનંદમાં રહો છો, તમે ખુશ રહો છો, તમને હળવાશ અનુભવાય છે, અને હળવાફૂલ વાતાવરણમાં રહેવાનું પસંદ કરો. ઉપરાંત હળવા યોગ, હળવું ધ્યાન છે, આવું બધું તમે નિયમિત જીવનમાં કરી શકો કે જ્યારે તમે પ્રેગ્નેન્ટ છો, કે જેનાથી તમારું મન છે તે ખૂબ જ હળવું રહેશે, પ્રફુલ્લિત રહેશે, અને તમારું બાળક છે એ પણ અંદર થોડો આનંદ અનુભવશે. મુદ્દા નંબર 2ની ચર્ચા કરવા જાઉં મિત્રો, તો આ સમયગાળા દરમિયાન તમારે લોકોએ પોષક તત્વોથી ભરપૂર આહાર લેવાનો છે. એક રીતે કહેવા જાઉં ને તો સમતોલ આહાર લેવાનો છે, કે જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી છે, કઠોળ છે, અનાજ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, દૂધ અને દૂધની બનાવટોમાંથી બનેલી વસ્તુઓનું આપણે નિયમિતપણે અને ભરપૂર સેવન કરવાનું છે, કે જેથી કરીને આપણને બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. આગળ ચર્ચા કરવા જાઉં મિત્રો, તો મુદ્દા નંબર 3, આ મુદ્દો નંબર 3 છે, એમાં હંમેશા આ સમયગાળા દરમિયાન તમારે નિયમિત કસરત કરવાની છે. કસરતનો મતલબ કોઈ હેવી આપણે વજન નથી ઉપાડવાના મિત્રો, યાદ રહે, વજન તો સાવ નથી ઉપાડવાનું આવી બહેનોએ, કારણ કે વજન ઉપાડવાની તો તેમને મનાય છે. જી હા મિત્રો, આવા બહેનોએ હળવી કસરતો, હળવા યોગ કરી શકો છો, હળવા યોગાસનો કરી શકો છો, ધ્યાન કરી શકો છો, અને સૌથી શ્રેષ્ઠ કસરત જો કોઈ હોય તો એ છે વોકિંગ. જી હા મિત્રો, ચાલવું. દરેક વાર તમે જમો છો તેના 20 મિનિટ, અડધો કલાક બાદ તમે 25 થી 30 ડગલા માત્ર ચાલી લેશો ને તો પણ એ તમારા દિવસની કસરત છે તે ઇનફ છે. જ્યારે તમે જમો તેના અડધા કલાક બાદ 25-30 ડગલા, ખુલ્લું વાતાવરણ હોય તો ખુલ્લું, અથવા પેક હોય ઘરમાં ચાલો તો પણ કોઈ વાંધો નથી, પણ ચાલવું, કે જેથી કરીને તમારું બોડી છે તે તંદુરસ્ત રહે, અંદર બાળક પણ ફિટ રહે. આગળ ચર્ચા કરવા જઈએ મિત્રો, તો આવી મહિલાઓ કે જેમને નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ આપણે વધારવાના છે, તે લોકોએ તેમના અનુભવો શેર કરવાના છે. એટલે અહીં કહેવા એવું માંગુ છું કે એવી બીજી અન્ય સ્ત્રીઓ સાથે આ બહેનોએ ચર્ચા કરવી જોઈએ કે જેમને નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે, જેઓ આ સમયમાંથી પસાર થઈ ચૂકી છે, તેમની સાથે વાતો કરી તેમના અનુભવો જાણવાના છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આવી બાબતોની પણ તેમની સાથે ચર્ચા કરી શકાય અને તેમાંથી પણ આપણે કંઈક શીખવાનું છે. સાથે સાથે આ સમયગાળા દરમિયાન તમારે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, પૂરતો તમારા શરીરને આરામ આપવો ખૂબ જ જરૂરી છે. અને સૂવો છો ત્યારે પણ પીઠના ભાગે કે છાતીના ભાગે ઊંધું વળીને કે ચત્તું નથી સૂવાનું, પણ અહીં તમારે લોકોએ લેફ્ટ કે રાઈટ સાઈડ, ડાબી કે જમણી બાજુના પડખે વળી અને સૂવો તો તે તમારા માટે અને તમારા બાળક માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત આગળની ટિપ્સ જણાવું તો તેમાં દિવસમાં તમે લોકો 3 વાર જનરલી આપણે ખાઈએ છીએ, ખોરાક લઈએ છીએ, સવારે, બપોરે અને રાત્રે. આને આપણે જુદા જુદા ભાગમાં ડિવાઈડ કરી દેવાનો છે. એટલે સવારનો નાસ્તો તો લેવાનો જ છે, ફરજિયાત છે, પણ સવાર અને બપોરની વચ્ચે એટલે કે લગભગ 10 વાગ્યા આસપાસ પણ તમારે થોડું નાનકડું ભોજન લેવાનું છે, જેમાં તમે ડ્રાય ફ્રૂટ્સ છે, કોઈ ફ્રૂટ છે, અથવા તમને કોઈ ભાવતી વસ્તુ કે જે ઘરમાં બનેલી હોય અને તાજી હોય એનું સેવન કરવાનું છે. ત્યારબાદ બપોરનું ભોજન અને રાત્રિનું ડિનર છે તેની વચ્ચે સાંજે 5 કે 6 વાગ્યે પણ તમે નટ્સ કે ડ્રાય ફ્રૂટ કે કોઈ પણ વસ્તુ છે તેનું સેવન કરી શકો કે જે તાજું હોય અને ઘરમાં બનેલું હોય. આ રીતે તમારું ખોરાક છે તેને 5 ભાગમાં ડિવાઈડ કરો કે જેથી તમારા બાળકને પણ વખતો વખત પોષણ મળ્યા કરે. આગળ વાત કરવા જાઓ મિત્રો, તો રાત્રે ઘણીવાર એવું બનશે આવી માતાઓને કે જે પહેલીવાર ગર્ભવતી બન્યા છે તો તેમને રાત્રે ઊંઘ ન આવતી હોય, તો ત્યારે
મોબાઈલનો ઉપયોગ ન કરવાને બદલે કોઈ સારા પુસ્તકો વાંચવા, ખાસ કરીને ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ અહીં કરી શકાય છે, એ ન ગમે તો એની અથવામાં કોઈ સારા પુસ્તકો કે જેમાંથી આપણને કંઈક શીખવા મળે છે, કંઈક મોટિવેટ આપણે થઈએ છીએ, એવા પુસ્તકો વાંચવાના છે. સાથે સાથે તમે હળવું, એકદમ સ્લો અને ઠંડુ મ્યુઝિક છે તે પણ સાંભળી શકો છો. તેનાથી તમારા અંદર રહેલું જે બાળક છે, જે વિકાસ પામી રહ્યું છે, તે પણ ફીલ ગુડ અનુભવશે, સારો અનુભવ કરશે. આગળ ચર્ચા કરવા જઈએ મિત્રો, તો તમે લોકો રાત્રે જ્યારે સુવા જાઓ છો તો સુવો છો તેના એક કલાક પહેલાં, યાદ રહે, સુવાના એક કલાક પહેલાં મોબાઈલ છે તેને તદ્દન બંધ કરી દેવાનો છે. એક કલાક એમને ફ્રી રહેવાનું છે, ત્યારબાદ તમારી ઊંઘ શરૂ થવી જોઈએ. જી હા મિત્રો, આ જ વાત છે. ત્યારબાદ આગળ વસ્તુ વાત કરવા જાઉં, હમણાં જણાવી એ પ્રમાણે જ કે વજનદાર વસ્તુ છે તેને નથી ઝૂંચકવાની, કારણ કે તે ગર્ભવતી માતાઓ કે બહેનો માટે નુકસાનકારક બની શકે છે. આગળ વાત કરીએ તો તેલ મસાલાવાળો ખોરાક છે તેને ટોટલી અવોઇડ કરવાનો છે. ઘરમાં બનેલો તાજો ખોરાક ખાવાનો છે, બહારનો ખોરાક તો સદંતરપણે બંધ કરવાનો છે. અને એમ ચાઇનીઝ ફૂડ તો નવે નવ મહિના દરમિયાન મોઢામાં નથી જ નાખવાનું, કારણ કે તેમાં આજીનો મોટો એટલે કે સોડિયમ ગ્લુટામેટ જેવા એલિમેન્ટ વપરાય છે કે જે ગર્ભવતી માતાઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. ઉપરાંત ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા, એકદમ લૂઝ કપડાં પહેરો, તમારા બોડી માટે, તમારા બાળકના શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. માટે ખુલ્લા, સુતરાઉ અને કમ્ફર્ટેબલ, એકદમ આરામદાયક કપડાં છે તે પહેરવાનો આગ્રહ રાખવો. સાથે સાથે બૂટ ચપ્પલ જે તમે પહેરો છો તે હીલ વગરના, એટલે કે એડી વગરના બૂટ ચપ્પલ, ફ્લેટ હોય તો શક્ય હોય તો સારામાં સારું એવા ફ્લેટ ચપ્પલ પહેરવા કે જેથી પડી જવાની શક્યતા ન રહે અથવા નહીવત રહે. સાથે સાથે તમે જ્યારે બીમાર પડો છો આ સમયગાળા દરમિયાન, તમને તાવ આવે છે કે અન્ય કોઈ બીમારી થાય છે, તો તમારી રીતે પહેલાં ઘણીવાર તમે મેડિસિન લઈ લેતા હતા, દવા લઈ લેતા હતા, એ રીતે હવે દવા નથી લેવાની. તમે જે ડૉક્ટર પાસે રૂટીન ચેકઅપ કરાવો છો, રેગ્યુલર તમારી પ્રેગ્નન્સી ચેકઅપ કરાવો છો, તે ડૉક્ટરની સલાહ લઈને જ તમારે કોઈ પણ બીમારી, પછી તાવ હોય, શરદી હોય, ઉધરસ હોય, તેના માટેની દવા છે તે લેવાની છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.